नमस्कार, बीटीवी विशेष रजूआत में आपनु स्वागत है। मोदी सरकार नु प्रथम केन्द्रीय बजेट आज रजू थयु छे। केवी असरो, केवु बजेट, आ बधी ज चर्चा आज ना विशेष कार्यक्रम में आपणे करवाना छे। खास करीने आपने कहेवामां आवे तो महिलाओं ने आ बजेट थी केटली असर थशे ते विशे वात करीशुं। सामान्य रीते अत्यार सुधी एवुं कहेवाय छे के महिलाओं ने बजेट केवी रीते असर करशे, एटले थाळी मोंघी थई के केम, रसोड़ामां जे वस्तुओ लावानी छे ते पोसाशे के केम, ए ज विषे मात्र वातो करता होईए छे। पण ना, हवे एवुं नथी। सांप्रत समय बदलायो छे। 21मी सदीनी आपणे वात करीए तो हवे महिलाओनो रोल पण बदलायो छे। ओवरओल समग्रतया आ बजेटनी असर केवी हशे ते विषे आज आपणे वात करवाना छीए, अने अग्रगण्य महिलाओ आ चर्चामां भाग लेवा माटे आपणी साथे उपस्थित छे। तो सौथी पहेला तेमनुं स्वागत करीए। आपणी साथे छे रुझान खंभाता, चैनी गोर्धनदास, सोनलबेन पंड्या, कानन ध्रुव, भाग्येश सोनेजी और उषाबेन। तो आप बधानी साथे आज आपणे वात करवाना छीए। सौथी पहेला तो आप सौनू हूँ स्वागत करू छू। सौथी पहेला पूछवा मांगीश के व्हाट इज अ वाव इफेक्ट ऑफ दिस बजेट, लेट स्टार्ट विथ दिस। अगर आप एज अ सिटीजन कहो तो स्मार्ट सिटीज नी जे इनिशिएटिव थई छे, दैट्स रियल वाव। बिकॉज अगर एना माटे 7000 करोड़ ऑलरेडी फाड़वामां आव्या छे, आपणे तो नहीं, कदाच एने 30 to 40 years लागशे, तो आपणी आवती जनरेशन आई होप ए स्मार्ट सिटी में वास करी शकशे। बिल्कुल उषाबेन, तमने पूछवा मांगीश, खास करीने ईंधणना भाव जे रीते वध्या छे, रीते गृहिणीओनी खास करीने वात करीए जे दरेक परिवारने जे इफेक्ट करशे, केवी असर पड़शे? ગૃહિણીઓને ઈંધણના ભાવથી હું કહું છું કે જેવી રીતે મહિલાઓને દરેક ક્ષેત્રમાં એક સમોવડું સ્થાન આપ્યું છે, તો ઈંધણ ઇઝ નોટ ધ ક્વેશ્ચન એમની ગ્રોથ માટે। હું જીસીસીઆઈની બિઝનેસ વિમન વિંગને રિપ્રેઝેન્ટ કરી રહી છું, તો હું એ કહીશ કે અમે મહિલાઓ સબસિડીની જગ્યાએ અમે ઈચ્છીએ છીએ કે મહિલાઓ માટે જે આ બજેટમાં જે આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજનને જો આપણે પૂરતું સત્યતા આપી શકીએ અને એને આપણે પૂર્ણ રૂપે આપણે એનો ઉપયોગ કરી શકીએ, તો મને લાગે છે કે આ મહિલાઓને ઘણું ઉપયોગી બજેટ રહેશે। બિલકુલ રુઝાન, મહિલા ઉદ્યોગ સાહસિકોની ખાસ કરીને વાત કરીએ તો કોઈ ખાસ યોજના, કોઈ ખાસ વાત આ બજેટમાં ઉડીને આંખે વળગે તેવી નથી, ઉદ્યોગ સાહસિકો માટે ખાસ તમે શું કહેશો? યુ રાઇટલી સેડ કે મહિલા ઉદ્યોગ સાહસિક માટે કોઈ જ ખાસ વાત નથી। વોટ આઈ એક્સપેક્ટેડ ફ્રોમ મિસ્ટર મોદી, બીકોઝ હી ઇઝ નોન ફોર હિઝ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ, જે એમને એમના ઇલેક્શન સ્પીચીસમાં કહ્યું હતું કે ભાઈ હું આપણે કંઈક ટેક્સ રિફોર્મ્સ કરશું, કંઈક નવીનતા લાવશું। અનફોર્ચ્યુનેટલી આઈ ડિન્ટ ફાઇન્ડ એનીથિંગ। આઈ ફાઇન્ડ ધીસ એઝ અ યસ ઇઝ અ પ્રોગ્રેસિવ બજેટ, ઇટ્સ અ નોર્મલ બજેટ, પણ જે એમનું હતું ઇટ્સ નોટ, આઈ વુડ નોટ કોલ ઇટ અ મોદી સ્ટેમ્પ બજેટ, પોઈન્ટ નંબર વન। મહિલાઓ માટે એમને થોડી બીજી બધી કંઈક પ્રાધાન્ય કર્યું છે કે 100 કરોડ બેટી બચાવો અને બેટી પઢાવો માટે, બરોબર, બહુ સરસ કર્યું સાહેબ। 100 કરોડ બંને સ્કીમમાં આવ્યા ગયા, 50 કરોડ બેટી બચાવોનો, 50 કરોડ બેટી બધાવો, પણ એ સામે બેક ટુ બેક મને કેવું છે ખાસ કે તમે 200 કરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપો છો અને અમારી બહેનો માટે તમે ખાલી 50 કરોડ આપો છો। આ બંને જે બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે જેના માટે, જે ઇન્ક્લુઝિવ ગ્રોથ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, એટલે એક પોઈન્ટ એ હતો જેને મને દુઃખ થયું છે। બીજું કે અગર બિઝનેસ પોઈન્ટ ઓફ બહેનો માટે, જે વોટ આઈ એક્સપેક્ટેડ, લેટ્સ બી વેરી ફ્રેન્ક એન્ડ ઓનેસ્ટ, કે જે હું એક્સપેક્ટ કરું છું બહેનો માટે, એવું કંઈ નથી એક્સપેક્ટ કરતી કે તમે કંઈક એવું સ્પેશિયલ કરો, પણ એટલીસ્ટ બહેનોને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર થોડું પ્રોત્સાહન એટલે કઈ રીતે, એનું સેમ એક્ઝામ્પલ આપું છું, અમારા આઈટી ઇન્ડસ્ટ્રીમાં વી આર ગુડ ઇન ટેક્સેશન બેનિફિટ્સ એન્ડ ગુડ સબસિડીઝ, જેના લીધે આઈટી ઇન્ડસ્ટ્રી આગળ આવી છે અને જેના લીધે ઇન્ડિયાની ઇકોનોમી આગળ આવી છે, એ ઓન રેકોર્ડ છે, પણ અમને હજી બી બહેનોને એ બધી કોઈ બી નાની મોટી બિઝનેસ માટેની ઇન્સેન્ટિવ બહેનો રિલેટેડ નથી મળી રહી। એટલે બહેનો રિલેટેડ બજેટ હોય તો આઈ એમ નોટ હેપી। કમિંગ બેક ટુ ધેટ સ્માર્ટ સિટી પોઈન્ટ, આઈ વુડ લાઈક ટુ એડ કે એક સારી પોઈન્ટ છે, પણ સૌથી પહેલા એમને 100 કરોડ રૂપિયા આપ્યા, 100 સિટી માટે 7000 કરોડ, એટલે એક સિટી માટે 70 કરોડ ખાલી, બીજું એક સિટી 70 કરોડ સ્માર્ટ સિટી કેવી રીતે બનશે તો ભગવાન જાણે। એના કરતા એને ઓબ્વિયસલી એક વર્ષમાં નથી બનવાની, શી રાઇટ સેટ 30-40 વર્ષ, પણ એના કરતા અગર એ પહેલા 5 સિટી બનાવે સ્માર્ટ સિટી અને એમાં વધારે ઇન્વેસ્ટ કરે ને પછી એનું રેપ્લિકેટ, કારણ કે અમારા સાહેબને તો મોડલ રેપ્લિકેટ કરવા ગમે છે, તો એ મોડલ રેપ્લિકેટ કરે તો સારું રહે, જે અનફોર્ચ્યુનેટલી નથી, એન્ડ અધર થિંગ્સ આઈ ટોક આફ્ટર યુ ગેટ। સોનલબેન, ખાસ કરીને જે બેટી બચાવો બેટી પઢાવો માટે એમણે જે બજેટ ફાળવ્યું છે, તમારી દ્રષ્ટિએ યોગ્ય છે કે હજુ વધારે ફાળવવાની જરૂર હતી? એકચ્યુઅલી જ્યારે મહિલાઓની વાત થાય છે ત્યારે માત્ર બેટી બચાવો અથવા તો મહિલા સુરક્ષામાં ઘણા બધા ખર્ચ, મોટો આ વખતે બહુ મોટું બજેટ મહિલા સુરક્ષા માટે પણ છે,
આનું મહત્વ ચોક્કસ છે, પણ બીજા બે મહત્વના ફેક્ટર છે જે બહેનોના એમ્પાવરમેન્ટ માટે બહુ જરૂરી છે. મને એવું લાગે છે કે એના માટે પ્રોવિઝન જે છે આમાં બેઝિક સ્કૂલ એજ્યુકેશન ફોર ગર્લ્સ માટે છે, પણ હાયર એજ્યુકેશન માટે ઓછું છે. અને બીજી અપેક્ષા સ્વાભાવિક ક્રમમાં હેલ્થ માટે રહે. વિમેન હેલ્થ એ બહુ મોટો ઇસ્યુ છે, અને જો આપણે વિમેનને ગ્રોથ એન્જિન ઇકોનોમીનું માનતા હોઈએ તો વિમેન હેલ્થ માટે કોઈ સ્પેશિયલ પેકેજ એક્સપેક્ટેડ હતું એવું મારે કહેવાનું છે. જૈનીબેન, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને કરવેરામાં જેને કહેવાય કે મહિલાઓ અને પુરુષોને કોઈ ભેદ નથી રાખવા, સમકક્ષ ગણે છે મહિલાઓને, એટલા માટે નથી કરવેરામાં ભેદ રાખ્યો કે શું કારણ હશે? ટેક્સના જે સ્લેબ્સ છે એમાં કંઈ લાંબો આ વખતે ચેન્જીસ નથી કરવામાં આવ્યા. જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ છે તેમાં 50,000નો વધારો કરવામાં આવ્યો છે, અને કોઈ વિમેન સેન્ટ્રિક ટેક્સ એક્ઝેમ્પશન કે ટેક્સ રિલીફ આ બજેટમાં નથી જોવા મળી. બિલકુલ, એટલે એને તમે યોગ્ય ગણો છો કે તમારે હજી અપેક્ષા શું છે? અપેક્ષા આ વખતે ટેક્સ એક્ઝેમ્પશનમાં એટલી મારા હિસાબે ન હતી, કારણ કે ઓલરેડી લિમિટ વધારે હાઈ છે, અને હવે ટેક્સમાં તેઓ રિલીફ આપે તો જે રેવન્યુ છે તેમાં બી એક મોટો ઘટાડો જોવા મળી શકે છે. એટલે અત્યારે મારા હિસાબે જે ટેક્સ રિલેટેડ હતું તે એક્સપેક્ટેડ હતું અને યોગ્ય બી હતું. કાનન, ખાસ કરીને આ વખતે સરકારની જે કોઈ યોજનાઓ સામે આવી રહી છે કે સરકારનું જે કંઈ બજેટ રિફ્લેક્ટ થઈ રહ્યું છે, ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે, આનાથી રોજગારી વધશે એવું લાગે છે કે ખાનગીકરણ આપણને અસર સારી પહોંચાડશે કે તેની આડઅસર થશે? આઈ થિંક જે પીપીપી મોડેલ પર ભાર મૂકવામાં આવ્યો છે આ બજેટની અંદર, એની બોથ પોઝિટિવ અને નેગેટિવ અસરો થવાની જ છે. એમાં કંઈ પણ બ્લેક એન્ડ વ્હાઈટ હોતું નથી. સૌથી મહત્વની વસ્તુ એ બને છે કે સરકાર એમનું ખાનગી પેઢીઓ સાથે કઈ રીતે રિલેશન અને બેલેન્સ જાળવે છે. કમ્પ્લીટલી પ્રાઇવેટાઇઝેશન ઇન્ડિયા જેવા દેશની અંદર મે નોટ બી ઓલવેઝ અ વેરી પોઝિટિવ સ્ટેપ, એટલે એ બેલેન્સ સરકારે રાખવાનું ખૂબ જ અગત્ય બને છે. મારે ખાસ કહેવું છે આ બજેટ વિશે કે આટલી બધી મેજોરિટી છે સરકાર પાસે પાર્લામેન્ટની અંદર, રેડિકલ સ્કીમ્સ આવી શકી હોત, એકદમ ન્યૂનતમ આઈડિયાઝને ઇમ્પ્લિમેન્ટ કરી શકાયા હોત. ખાસ કરીને એઝ અ લીગલ રિફોર્મ્સ પર્સન હું કહું તો ન્યાયકરણ માટે એક પણ પ્રોવિઝન નથી. કોઈ પણ બજેટમાં સ્પેસિફિક ભંડોળ આપણી જ્યુડિશિયરીના રિફોર્મ્સ માટે ફાળવવામાં આવ્યું નથી. આટલી મોટી સ્કીમ્સ હોય, આટલી બધી પોલિસીઝ તમે લાવો, પણ જો આપણું લીગલ સિસ્ટમ એન્ફોર્સ જ નહીં કરી શકે તો આનો શું અર્થ? એટલે મારે માટે તો એક એ પ્રશ્ન સળવાળ્યો છે આ બજેટથી. ફરી એકવાર આપને ભાગ્યશ્રી પૂછવા માંગીશ કે સુરક્ષાની વાત કરવામાં આવે, મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે તો ખાસ ધ્યાન આ બજેટમાં એક અલગથી મોટું ભંડોળ જેને ફાળવવામાં આવ્યું છે, એવું લાગે છે કે એ સુરક્ષાનું જે ભંડોળ ફાળવાયું છે તેનાથી મહિલાઓ સુરક્ષિત થઈ જશે સાચા અર્થમાં? ભંડોળ કેટલું? 150 કરોડ. મહિલાઓ કેટલી? 60 કરોડ. તો કેટલા રૂપિયા પર મહિલા? 250 રૂપિયા. 250 રૂપિયામાં સિક્યોરિટી? આપણે બહુ ગરીબ દેશ છીએ, બહુ ગરીબ દેશ છીએ. સી, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. આમ લોકો કહે છે કે મહિલાઓ આજકાલ મંત્રી બની ગઈ. કેટલા પર્સન્ટ? 6 મહિલાઓ, 60 કરોડ. મંત્રીઓ કેટલા? 40. મહિલાઓ કેટલી? 6. વાય આર વી લાફિંગ? વાય આર વી હેપી? આ હજી સુધી ભારતની મહિલાઓ માટે આઈ વુડ સે કે બિગિન જ નથી થયું. આપણે અગર નાના છોકરાને આજના જમાનામાં 10 પૈસા પોકેટ મની આપીએ તો છોકરો કેવી રીતે રિએક્ટ કરે? માય રિએક્શન વુડ બી લાઈક દેટ, કે આ શરૂઆત પણ નથી. આજે 60 કરોડ મહિલાઓની સુરક્ષા માટે અગર 150, પેલા નિર્ભયાના 1000 કરોડ ક્યાં ગયા? એ રુઝાને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરી હતી, પણ એ તો ગયા વર્ષની રાત ગઈ વાત. આ વખતે નિર્ભયા ફંડની કોઈ વાત જ નથી ઇવન રિમેમ્બર્ડ. તો 250 રૂપિયામાં મને સરકાર આઈડિયા આપે કે કેવા સુરક્ષિત ઉપકરણો અને કેવા આઈડિયાસ હશે કે મહિલાની સેફટીની. કા એક વાત બહુ સારી થઈ છે જે મહિલાના સુરક્ષાથી ઇન્ડિરેક્ટલી રિલેટેડ છે, કે 2019 સુધી એ લોકો પૂરા ભારતમાં સેનિટેશન કરશે. એ બહુ સારી વાત છે. કેવી રીતે કરશે, પૈસા કેવી રીતે આવશે, ક્યાંથી આવશે એનો હજી કોઈ ઉલ્લેખ નથી, પણ દેટ ઇઝ વેરી એડમાયરેબલ. આઈ થિંક કે આ 150 કરોડ કરતા એ અગર ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય તો એ મહિલા સુરક્ષા માટે વધારે રોલ પ્લે કરશે. રુઝાન, તમે કંઈક કહેવા માંગતા હતા, તમારી પાસે આવીશ હવે હું.
સૌથી પહેલા તો જે 100 કરોડ ને 150 કરોડ મહિલા સુરક્ષા ને કંઈક 50 કરોડ એ લોકોને ટ્રાન્સપોર્ટની રસ્તાની સેફટી માટે, એટલે થોડી એક મજાક છે. અને અગર ઇફ આઈ લુક એટ ઇટ ધેટ વે, અગર હું બીજી રીતે કહું તો કહો ચલો ભાઈ નહીં મામા કરતા કાના મામા સારા, આઈ કેન ઓલ્સો લુક એટ ઇટ ધેટ વે. અને ઇફ આઈ સે કે ચલો ઝીરો હતો એના કરતા આજે મારા એમાં પાર્લામેન્ટમાં મારી છો એટલે આઈ થિંક 25% બહેનો બેસે છે, સો સમથિંગ ઇફ આઈ લુક એટ ઇટ પોઝિટિવલી. પણ આમ યુ નો આસો નાખે જીભ રગાડો જેવી વાત છે, અહીંયા તમારે મારીને ગાલલાલ રાખવા જેવી વાત છે. એટલે એઝ અ વુમેન ઓર એઝ અ ધીસ થિંગ ઓફ વી આર એઝ અ વુમન વી આર પ્લેઇંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ઇકોનોમી ઓફ ધીસ કન્ટ્રી, ઇન ધ અપલિફ્ટમેન્ટ ઓફ ધીસ કન્ટ્રી. એટલે મારે એ જોયું હતું કે એ લોકોને વધારે પ્રાધાન્ય મળે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત જે કાનનબેને કહી, એ મારે એવરી ટાઈમ, હું તો બધી ટાઈમ કહું છું કે મારે જ્યુડિશિયલ સિસ્ટમમાં એવું લાવો ફાસ્ટ ટ્રેક કોર્ટ જોઈએ છે. ને ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે નથી થતી કારણ કે બજેટ નથી એવું કહે છે લોકો. એટલે જ્યાં સુધી તમે બહેનોના કેસીસ માટે, આમ ટોકિંગ અબાઉટ બહેનોના રેપ કેસીસ માટે, જ્યાં સુધી તમે ફાસ્ટ ટ્રેક કોર્ટો નહીં લાવશો ત્યાં સુધી તમે કન્વિક્શન નથી કરી શકતા. કન્વિક્શન નથી થતું એટલે તમે એક્ઝામ્પલ સેટ નથી કરી શકતા, લોકો ગભરાતા નથી. એટલે સુરક્ષા માટે આ બધી ચીજોની જરૂર છે. બીજી વાત કે જે પેલી 1000 કરોડ નિર્ભયા ફંડની વાત થઈ હતી, ભલે વપરાયા નહોતા પણ એટલીસ્ટ કેરી ફોરવર્ડ થતે ના હોપ, કારણ કે મોદી સાહેબ ઇઝ નોન ફોર ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ એક્ઝિક્યુશન. તો આ વખતે આઈ હોપ એ યુઝ થશે, પણ એ બી કાઢી નાખી અને કંઈક 100-150 કરોડ આઈ ડોન્ટ નો એમાં બી એ લોકો શું તમાશો કરશે. એટલે કમિંગ બેક ટુ સી આઈ ટેલ યુ વન થિંગ કે આ બધું જે લિપ સર્વિસ કરો એમાં મજા નથી આવતી. અલ્ટિમેટલી તો પ્રજાને ખબર પડે છે કે આ કંઈક આ ખાલી બોલવા માટે છે. એટલે તમે જસ્ટ કહેશો કે 100 કરોડ આપીને ખુશ થયા, તો આઈ મીન આ તો પેલું ફુગ્ગાયા ફુગ્ગો આપવા જેવી વાત છે બેન. સિમ્પલ એઝ ધેટ. સુનિલબેન, આઈઆઈટી આઈએમ્સ નવા ખોલવાની જે યોજના છે, જે નવી વાત છે, કેવું લાગી રહ્યું છે તમને એ વિશે? એટલે આમાં હાયર એજ્યુકેશનમાં રિસર્ચ જે છે, કારણ કે તમે એવું એક બાજુ એવું કહો છો કે ભાઈ તમારે એક જુદા પ્રકારની ઇનોવેટિવ એજ્યુકેશન કરવું છે જેમાં સ્કિલ બેઝ કરવું છે. હવે એમાં પહેલી વાત છે તમારે રિસર્ચ કરવું પડે. હવે રિસર્ચ માટેનું પ્રોવિઝન ઇવન હાયર એજ્યુકેશનમાં પણ દેર ઇઝ નો એની સ્પેશિયલ પ્રોવિઝન ફોર ધ રિસર્ચ. બીજી વાત, તમે જયારે બહેનોની વાત કરો છો ત્યારે હમણાં રિઝર્વ બેંકના આંકડા એવું કહે છે કે બેંક ડીલમાં તમે બહેનોની વાત કરો બજેટમાં, સાચી વાત, કારણ કે તમે 50% છો. પણ ભારત છે એ દુનિયાનો 4th નંબરનો ભયજનક દેશ છે બહેનો માટે. પણ એની સાથે સાથે રિઝર્વ બેંકની ફિગર એવું કહે છે કે માત્ર 26% બહેનો એવી છે કે જે લોકો બેંક ડીલ કરે છે. તો તમે વિચ વિમેન વી આર ટોકિંગ અબાઉટ, એ પણ એક બહુ બજેટના બહુ મહત્વનું પ્રોવિઝન છે. આપણે શૌચાલયની વાત કરી, આ ગામડાના શૌચાલયો એટલે નથી ચાલતા કે એમાં લાવવાનું પાણી બહેને ભરવું પડે, એટલે બહેનો જીતતી નથી કે અમારે શૌચાલય જોઈએ છે, અને શૌચાલય માટે જ બહેનોને ઘરમાંથી બહાર નીકળવા મળે છે. એટલે જેન્ડરના જે આસ્પેક્ટ છે એને તમે માત્ર પોલિસી અને બજેટ પ્રોવિઝનની સાથે સાથે તમે સોશિયલ રિફોર્મના બધા સેક્ટરમાં જો ઇન્વેસ્ટ કરો તો જ મને એવું લાગે છે કે એ રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે દેટ વિલ કન્વર્ટ ઇન ટુ વિમેન એમ્પાવરમેન્ટ. તમે સોનલબેન જે ખાસ કરીને વાત કરી, જે આપની પાસે પણ આવીશ, તમે કીધું શહેરીકરણ આ વખતે ખાસ બજેટમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે. શહેરી લોકો માટે શહેરી યોજનાઓ ઘણી બધી છે, ગ્રામીણ લોકોને ક્યાંક ને ક્યાંક ભૂલવામાં આવી રહ્યા છે એવું આ વખતના બજેટમાં દેખાઈ રહ્યું છે. ના, એટલે હું વ્યક્તિગત રીતે વાત કરું તો બજેટનો સ્લેબ ઉપર ગયો એમાં મને વ્યક્તિગત ફાયદો છે. પીપીએફનું ઇન્વેસ્ટમેન્ટ પણ એમણે વધાર્યું છે. પણ હું એવું ચોક્કસ માનું છું કે અત્યારના જે પાવરમાં આવેલી સરકાર છે એની લોયલ વોટ બેંક છે એ અર્બન એલિટ છે, એટલે એમને ખુશ કરવું એ એમની રિક્વાયરમેન્ટ છે. અને એમની લોયલ્ટી ચાલુ રહે એટલા માટે પણ એમને અર્બન સેન્ટ્રિક થવું જરૂરી છે, કારણ કે બીજેપી ઇઝ નોન ફોર ધેટ. એટલે આ પણ એક મુદ્દો છે કે તમે આપણે ત્યાં માનીએ કે ના માનીએ, ઇકોનોમિક્સ ઇઝ નોટ અ દેટ વે પ્યોર ઇકોનોમી, ઇટ ઇઝ મિક્સ વિથ ધ પોલિટિક્સ અને દેટ ઇઝ વોટ રિફ્લેક્ટેડ ઇન ધ બજેટ. ઉષાબેન, તમે કંઈ કહેવા માંગતા હતા, આપની પાસે જાણી શું કહે છો, બોલો. હું કહેવા માંગુ છું કે જેમ ઘણા જણ કહે છે કે આ મહિલા ઓરિયન્ટેડ બજેટ છે, પણ મહિલાઓને એમાં શું ફાળવ્યું છે? નો ડાઉટ એ એમની જગ્યાએ સાચા હોઈ શકે, પણ હું એ કહું છું કે મહિલાઓએ એક પગથિયું આગળ વધવું જોઈએ, કારણ કે અત્યારે આપણી મહિલાઓમાં અવેરનેસ નથી. હું વિચારું છું કે આ જે બજેટમાં અત્યારે આ જે ફાળવણી કરી છે, જો આપણી મહિલાઓમાં આપણે જેટલી મીડિયા દ્વારા અથવા તો સંસ્થાઓ દ્વારા અવેરનેસ લાવીને જો આપણે આ જે ફાળવણી કરવામાં આવી છે એનો જો આપણે પૂર્ણ ઉપયોગ કરીએ તો જ આ મહિલાઓ માટે યોગ્ય ગણાશે. નહીં તો આ બધી ફાળવણી ખાલી પેપર્સ પર રહી જશે. કારણ કે જેમ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ આપણે આપીએ છીએ, મહિલા બેંક આપણે એનાઉન્સ કરેલી છે, અને મહિલા બેંકને પણ 100 કરોડ આપણે ફાળવ્યા છે. પણ એ મહિલા બેંકને જે 100 કરોડ ફાળવ્યા છે એ મહિલાઓના જ વિકાસ માટે, જો એમના જે મહિલાઓ એન્ટરપ્રિનર બનવા માંગે છે, જે અત્યારે મહિલા એન્ટરપ્રિનરશીપમાં ઘણી બધી આગળ આવી રહી છે, તો જો એમના વિકાસ માટે એમનો ઉપયોગ
કરવામાં આવે તો મને લાગે કે આ મહિલાઓને ધ્યાનમાં રાખીને આ બધી ફાળવણી કરવામાં આવેલી છે. આઈ મીન આઈલ કમ ટુ હર કન્ટિન્યુ ટુ હર પોઈન્ટ કે અવેરનેસ નથી. અવેરનેસ તો બહુ છે, જેને કે 1000 કરોડ નિર્ણય ફંડ તો અમે તરત પ્રોજેક્ટો લઈને ગયા હતા સિક્યોરિટી સેફટી માટે. અમે નહીં, ઘણી કંપનીઝ પ્રોજેક્ટ લઈને ગઈ પણ કોઈનો પ્રોજેક્ટ સેન્કશન જ ના થયો. મે બી ધીસ વોઝ જસ્ટ બતાવવા માટે ફંડ હતું, ના ખરી રીતે પૈસા જ નહોતા. કારણ કે તમે જોશો આ બજેટમાં બધા પ્રોવિઝન્સ તો કરી નાખ્યા પણ ક્યાંથી પૈસા આવશે કોઈ નથી ખબર નથી. કારણ કે યુ નો ધ ફિસ્કલ ડેફિસિટ એન્ડ ઓલ ધેટ થિંગ. એટલે એમાં એટલે કમિંગ બેક ટુ અવેરનેસ ઇઝ ધેર, પણ હજી એ લોકો બજેટિંગ કરે છે પણ આગળ કોઈ સ્કીમ યા કશું થતું નથી તે લોકોને પહોંચી શકે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, જે મને એડ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યુ થી કેવું છે કે ભાઈ આઈઆઈએમ આઈઆઈટી મેડિકલ કોલેજ બધું કરો છો, બહુ સરસ કરો છો, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન કરવું જોઈએ, પણ મારું રાઇટ ટુ એડ્યુકેશન ક્યાં ગયું? કેમ કે આજની તારીખમાં જે મને પ્રોબ્લેમ, એટલે જે મારા બાળકોને જે ઇન્ક્લુઝિવ ગ્રોથનો પ્રોબ્લેમ શું છે કે ગરીબ ઘરના બાળકો મ્યુનિસિપલ સ્કૂલમાં ભણે છે. મ્યુનિસિપલ સ્કૂલમાં યુ નો કેવી હાલત છે, ટીચર્સ કેવા છે અને કઈ રીતે બિચારા ભણે છે કે નથી ભણતા. એટલે મને રાઇટ ટુ એડ્યુકેશન જોઈતું હતું તાકી મારા બાળકો બધી સારી સ્કૂલમાં ભણે, ભલે સ્કૂલો પ્રોફિટ કરે છે ને જે કરે છે, પણ એટલીસ્ટ રાઇટ એડ્યુકેશનના નામે એટલીસ્ટ એ બાળકોને ભણાવે અને એ બાળકો ઇન્ક્લુઝિવ ગ્રોથમાં એ ગ્રોથ ઇન્ક્લુઝિવ થાય લીધે એ રાઇટ ટુ એડ્યુકેશન નથી નકાર્યું. પોઈન્ટ નંબર વન. બીજી એક સારી પોઈન્ટ મેં જોઈ, વિચ આઈ ઓલસો એપ્રિશિએટ, કે 500 કરોડ ટીચર ટ્રેનિંગ માટે મૂક્યા છે. જરૂરી છે, હું તો 500-1000 કરોડ મૂકો ભાઈ જલ્દીથી, તાકી ટીચર ટ્રેનિંગ સારી થાય એટલે બાળકો આઈ થિંક વ્યવસ્થિત ભણી શકે. એટલે ધીસ ઇઝ અ પોઝિટિવ પોઈન્ટ. થર્ડ, રૂરલ પોઈન્ટ ઓફ વ્યુ થી જી વન થિંગ વોટ આઈ ફાઉન્ડ હિયર ઇન ધીસ બજેટ કે એમાં એક મોદી સ્ટેમ્પ દેખાયો. રિફોર્મ્સમાં મને મોદી સ્ટેમ્પ ના દેખાયો.